गुड मॉर्निंग मित्रों, હવે આપણે આજે પાઠ ધોરણ 3 માં ગણિતમાં જોઈએ, જેમાં પેજ નંબર 82 પર છે, નીચેના ઉકેલ શોધો। આપણે આગળ થોડા વ્યવહારિક દાખલા જોઈ ગયા, જેમાં સરવાળા બાદબાકી પણ આવ્યા અને બાદબાકીમાં દશકા વડે બાદબાકી પણ આપણે જોઈ। તો અહીંયા હવે આપણે બધું મિક્સમાં આપેલું છે, તો ચાલો આપણે એને ધોરણનો પ્રયત્ન કરીએ। पहला छे 17 माइनस 3 माइनस એટલે બાદબાકી ની નિશાની 17 બાદબાકી ની નિશાની અને 3 17 માંથી 3 છે એ બાદ કરવાના છે। તો પહેલા શું કરવું પડશે, એકમ એકમ ની બાદબાકી થશે એટલે 7 અને 3 ની બાદબાકી થશે। તો 7 માંથી 3 કાઢીએ તો કેટલા વધે, 7 માંથી 3 કાઢીએ 7 છે એમાંથી 3 કાઢી નાખો, સાત છે એમાંથી 3 કાઢી નાખો એટલે 1 2 અને 3 કાઢી નાખો કેટલા બધા 4, અહીંયા લખવાનું છે 4। હવે 1 ની નીચે કાઢી નાખો એટલે કે 0, તો 1 માંથી 0 થઈ ગયો 1 જ વધે, તો કેટલા બધા 14, 17 માંથી 3 કાઢો તો 14 વધે। એના પછી બાજુમાં હવે છે 14 પ્લસ 3, 14 માં 3 શું કરવાના છે ઉમેરવાના છે, તો પહેલા એકમ એકમનો સરવાળો કરી એટલે કે 4 અને 3 નો સરવાળો કરો તો 4 માં હજી 3 ઉમેરો કેટલા થાય, તો કે 1 2 3 4 5 6 અને 7, કેટલા વધે કેટલા થયા 7, અને 1 ની નીચે કાઈ નથી એટલે 1 માં અહીંયા 0, 1 માં 0 ઉમેરો તો 1 જ થાય। 14 માં 3 ઉમેર્યા તો કેટલા લીધા 17। હવે બાજુમાં 39 માઇનસ 10, 39 માઇનસ 10 એટલે કે 9 માં 0 ઉમેર્યું, 9 માં કેટલા ઉમેરવાના છે 0, 9 માંથી 0 ઉમેરવાના છે કે બાદ કરવાના છે, હા બાદ કરવાના છે, 9 માંથી 0 બાદ કરો તો કેટલા વધે 9 જ વધે, એટલે 3 માંથી 1 કાઢી નાખો, 3 છે એમાંથી 1 કાઢી નાખો કેટલા વધ્યા 2, એટલે અહીંયા આવશે 2, 39 માંથી 10 કાઢો તો કેટલા વધે 29, સમજાય છે ને બધાને, સાથો સાથ ટેક્સ્ટબુક માં જ લખવાનું છે બધે લખતા જજો। હવે 12 પ્લસ 24, 12 પ્લસ 24 બે માં 4 શું કરવાના છે ઉમેરવાના છે, 12 માં 24 છે એ ઉમેરવાના છે, તો પહેલા એકમ એકમ નો સરવાળો કરી તો 2 માં 4 ઉમેરો કેટલા થાય, હા આ 2 છે એમાં હજી 4 ઉમેરો તો 1 2 3 4 5 અને 6 કેટલા થયા 6, અને હવે 1 માં 2 ઉમેરો, 1 છે એમાં પછી 2 ઉમેરો કેટલા થાય 12 માં 24 ઉમેરો કેટલા થયા 36, એના પછી 86 માઇનસ 58, 6 માંથી 8 માઇનસ એટલે બાદ કરવાના છે, બાદ કરવાના છે 86 માંથી 58 બાદ કરી નાખો કેટલા વધે, એ કરવા માટે શું કરવું પડશે, પહેલા એકમ એકમની બાદબાકી 6 માંથી 8 કાઢવાના છે, 6 છે કેવા છે 8 કરતા નાના છે, 6 માંથી 8 બાદ થાય નહીં, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં, મોટીમાંથી નાની બાદ થાય, પણ અહીંયા તો નાની સંખ્યા પહેલા આવી છે પછી મોટી છે એટલે નાનીમાંથી મોટી બાદ ન થાય તો શું કરવું પડે 10 કો લેવો પડે, એટલે 6 ની ઉપર 10 કો લઈ તો 6 માં કેટલા ઉમેરવાના, હજી 10 કો લીધો એટલે કે 10 ઉમેરવાના, 6 માં 10 ઉમેરો એટલે 16, અને અહીંયા 8 ની ઉપર કેટલા આવશે 8 ની એકાગ્રહી સંખ્યા 7, હવે બાદબાકી થશે 16 માંથી 8 કાઢો કેટલા વધે, 16 માંથી 8 કાઢો કેટલા વધે, હા 8, એટલે 7 માંથી 5 કાઢો તો 2, કેટલા વધ્યા 28, 86 માંથી
एक सौ पैंतीस में 146 उमेरिया तो
281 થાય. સમજાઈ ગયું? ચાલો હવે તો બધાને સરવાળા બાદબાકી આવડી ગયા. આવડી ગયા ને? હજી જો આગળ તમને ક્વેશ્ચન નંબર 82 પર 6 નંબર 6 આપેલું છે કે જેમાં તમારે જાતે ચકાસો કે તમારો સરવાળો સાચો છે કે ખોટો, બાદબાકી સાચી છે કે ખોટી. આ જાણવા માટે તમારે શું કરવું પડશે? જુઓ કે 476 છે એમાંથી 136 તમે બાદ કર્યા, કેટલો જવાબ આવ્યો? 338. હવે આ જ 338 ને લખવાના, એમાં વળી પાછા 136 ઉમેરવાના, અને જો 476 જવાબ આવે તો તમારો દાખલો કેવો છે? સાચો. ચાલો કરીએ આપણે 8 ને 6 14 9 14 વધી 1 3 ને 4 4 ને 3 7 3 ને 4 476 જવાબ આવી ગયો. જે પેલા સંખ્યા લખી હોય એ જવાબ જોઈને આવી જાય તો તમારો દાખલો કેવો છે? સાચો. એટલે કે તમારો જે જવાબ આવ્યો છે એ સાચો છે. તો ચાલો આ સરસ મજાના દાખલા આપણે આગળ ગણીએ અને ચકાસીએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો. ચાલો હવે તમારી જાતે તમારા જવાબ ચકાસો. આગળ તમારે શું કરવું પડશે? તો કે પહેલા તમને સૌથી પહેલું બાદબાકી આપેલ છે. બાદબાકીમાં જે જવાબ આવે એ જવાબ તમારે અહીંયા ઉપર લખવાનો, અને જે બાદબાકીની નિશાનીની સામે જે રકમ લખેલી છે એ નીચે લખવાનો. ફરી એ બંનેનો સરવાળો કરો અને જે આ પહેલા સંખ્યા લખી દે એ જવાબ આવે તો તમારો જવાબ સાચો છે, નહીતર ખોટો. તો ચાલો આપણે આગળ જોઈએ. હવે અહીંયા પહેલા તો બાદબાકી કરવાની છે અને 6 માં 4 બાદ કરવાના છે. 6 માં તો બાદ કરો તો કેટલા વધે? 6 માંથી 4 બાદ કરો તો 2. તો અહીંયા લખવાના 2. હવે 3 માંથી 1 બાદ કરો તો કેટલા વધે? 2. અને 2 માંથી 1 જાય તો 1. જુઓ આ 122 જવાબ આવ્યો. હવે 122 ને આપણે જોઈએ એરો કરીને દર્શાવી શકાય અહીંયા ઉપર લખવાના લખ્યા, અને એના પછી જે નીચે ઉપરની સંખ્યા હોય 114 એ અહીંયા લખવાની. એટલે કે 122 પ્લસ 114 લખ્યા એ આપણે શું કરવાના છે? તો કે 122 માં 114 ઉમેરો અને જે જવાબ આવે એ આ સંખ્યા હોવી જોઈએ. જો આ સંખ્યા ન આવે તો આપણો દાખલો છે અને જવાબ છે કેવો છે? ખોટો. અને જો જવાબ એ જ આવે તો આપણો દાખલાનો જવાબ છે કેવો છે? સાચો. તો ચાલો સરવાળો કરીએ કે 2 માં 4 ઉમેરો કેટલા થાય? 6. અહીંયા લખીશું 6. પછી 2 માં પાછા 1 ઉમેરો તો કેટલા થાય? 3. અને 1 માં 1 ઉમેરો તો 2. 236 જવાબ આવે. અહીંયા પણ કેટલો જવાબ આવ્યો? 236. તો આપણો આ દાખલો કેવો છે? સાચો. સમજાઈ ગયું કે બાદબાકી કરતા હોય એમાં જે નીચેના બે જવાબ આવે એને સરવાળો કરો પાછો ઉપરનો જવાબ આવે તો આપણો દાખલો આખો છે એ કેવો છે? સાચો. હવે એવી જ રીતે આપણે પાછો બીજું જોઈએ કે 340 માંથી 28 બાદ કરવાના છે. 340 માંથી 28 બાદ કરવાના છે, જવાબ આવે એમાં પાછા 28 ઉમેરવાના. 28 ઉમેરો જો 340 જવાબ આવી જાય તો આપણો દાખલો સાચો. તો ચાલો કરીએ. 0 માંથી 8 બાદ કરો થાય? ન થાય. એટલા માટે 0 ની ઉપર શું લેવો પડે? 10 વડે. 0 માં 10 ઉમેરો તો 10 જ વધે. પછી 4 માં 4 ની ઉપર શું આવે? કે 4 થી એક નાની સંખ્યા છે જે 3 એ આવશે અહીંયા 3. હવે બાદબાકી કરો એટલે 10 માંથી 8 બાદ કરો કેટલા વધે? 2. અહીંયા લખવાના 2. 3 માંથી 2 બાદ કરો કેટલા વધે? 1. અને એ 3 ના 3 કેટલો જવાબ આવ્યો? 312. હવે જુઓ એ 312 છે એ કે લખાય ઉપર અને એમાં 28 ઉમેરવાના. 312 માં 28 ઉમેરીને જો 340 જવાબ આવે તો આપણો જવાબ છે એ સાચો છે. ચાલો કરીએ. 2 માં 8 ઉમેરો કેટલા થાય? 10. 10 ની 0 વધી ક્યાં આવશે? 2 ની ઉપર કે 1 ની ઉપર? હા 1 ની ઉપર. અહીંયા 1 અને બધી ખબર છે ને કે આપણે સરવાળો કરીએ નીચે અને ઉપરની બધી પણ ગણાવી લે આપણે. એટલે કે 1 માં 1 ઉમેરો તો 2 અને 2 માં પાછા 2 ઉમેરો તો 4. અને અહીં આવશે
અને એના પછી કઈ લખીશું 247 અને શું કરીશું આપણે એનો સરવાળો તો કરીએ 9 માં 7 ઉમેરો કેટલા થાય 9 માં 7 ઉમેરો તો 100 100 નો છબડો બધી 1 હવે 1 માં 1 ઉમેર કેટલા થાય 1 માં 1 ઉમેર કેટલા થાય 2 2 માં 4 ઉમેરો તો 6 1 માં 2 ઉમેરો તો 3 300 ને 66 જવાબ આવ્યો કેટલો આવ્યો 366 તો આપણો આ જે રાશિની બાદબાકી છે એ સાચી નથી ના રાશિની બાદબાકી સાચી નથી અને કે આપણે એની જે શું કરીશું ખોટું અહીંયા નીચે તમે ખોટાની નિશાની કરી દો કે રાશિની આ બાદબાકી પણ ખોટી છે કારણ કે આપણે જો કેટલો જોતો તો 356 પણ 356 તો આવ્યો નહીં એટલે કે રાશિની બાદબાકી ખોટી છે એ ગયો લખાઈ ગયું બધાને આ આ સરવાળો છે એમાં તમારે લખવાનો છે ટેક્સ્ટ બુક માં ચાલો હવે ના પછી બીજી બાદબાકી જોઈએ 468 માંથી 224 બાદ કર્યા એટલે 244 જવાબ આવ્યો તો હવે આપણે શું કરીશું સરવાળો જ કરવાનો છે તો આપણે આ 244 ને અહીંયા લખીશું અને 224 ને સામે અને બે નો શું કરીશું સરવાળો જો 468 જવાબ આવે તો રાશિની આ બાદબાકી કેવી છે સાચી અને જવાબ ન આવે તો ખોટી ચાલો લખીએ કે 244 અને અહીંયા 224 અહીંયા સરવાળાની નિશાન 244 અને 224 244 માં આ 4 માં 4 ઉમેરીએ તો 8 અહીંયા 4 માં 2 ઉમેરીએ તો 6 અને 2 માં 2 ઉમેરીએ તો 4 કેટલો જવાબ આવ્યો 468 અને અહીંયા પણ કેટલી રકમ છે 468 એટલે કે રાશિની આ બાદબાકી સાચી છે નીચે કરી દો રાઈટ આ લખી લેવાનું છે ને પછી નીચે રાઈટ કરવાનું છે કે રાશિની આ બાદબાકી સાચી છે ચાલો લખી લ્યો લખાઈ ગયું ચાલો હવે આપણે આગળ રંગીન ખાનામાં ખૂટતા અંક લખવાના છે કે એને સરવાળા બાદબાકી ગુણ કર્યા છે પણ અમુક અંક છે એ ભૂસાઈ ગયા છે તો આપણે સરવાળો હોય બાદબાકી બાદબાકી કરીને સરવાળો એ આડાવડી રીત છે કે જે આપણે કરીને શું કરવાનું છે સરવાળો અથવા તો બાદબાકી એટલે કે ખૂટતા અંક છે એ લખવાના છે તો ચાલો લખીએ રંગીન ખાનામાં ખૂટતા અંક લખો હવે મેં પહેલા તમને અહીંયા 78 અને 3 અને 5 પણ નિશાની કેની છે બાદબાકી તો એ કરવાનું શું છે તો કે 8 માંથી કેટલા બાદ કરી તો અહીંયા 8 માંથી 5 બાદ કરી તો કેટલા વધે પણ એવું કરવા બદલ આપણે આપણે શું જોવાનું છે કે સંખ્યા કઈ છે 8 અને કેટલા આવ્યા 5 તો 8 માંથી કેટલા બાદ કર્યા 5 કરે તો પહેલા 8 માંથી 5 જ બાદ કરી દેવાનું કેટલા વધે એટલે એ લખી દેવાના તો 8 માંથી 5 બાદ કરો કેટલા વધે 3 અને અહીંયા આવશે 3 એટલે રંગીન જે ખાનું છે એમાં લખો 3 રંગીન ખાનામાં લખો 3 અને 7 માંથી 3 અહીંયા તો વ્યવસ્થિત જ છે કે 7 માંથી 3 બાદ કરો કેટલા આવે 4 હવે એના પછી બસ અહીંયા 2 માંથી 1 અહીંયા 1 માંથી 3 અને અહીંયા 7 માંથી 2 શું કરવાનું છે તો કે પહેલા અહીંયા 7 નો એકમ થી શરૂઆત કરીએ 7 માંથી 2 બાદ કરવાનું પણ અહીંયા કેટલા માંથી 7 બાદ કર્યા નો 2 જો આવ્યો અહીંયા કઈ સંખ્યા હતી તો 2 જ આવ્યો તો ઈ શું કરવાનું કે આ બી નો જે છે આપણે આગળ જોયું હતું ને જવાબ ચકાસવા માટે ઉપરની સંખ્યા મેળવવા માટે આપણે એને શું કરતા હતા સરવાળો કરતા હતા તો અહીંયા પણ 7 અને 2 નો શું કરવાનો સરવાળો 7 અને 2 7 નો 2 ઉમેરો કેટલો જવાબ આવે 9 તો અહીંયા લખીશું 9 લખી લીધું જો 9 માં 7 બાદ કરો કેટલો જવાબ આવે 2 આ લાઈન એકમની લાઈન કમ્પ્લીટ થઈ ગઈ હવે
જે મોટી સંખ્યા થાય ત્યારે એક માંથી ત્રણ બાદ થાય ને, એમ તો એક માંથી ત્રણ બાદ ન થાય, 10 કો લઈએ તો થાય, તો એક ની ઉપર 10 કો લ્યો તો એક ની ઉપર અહીંયા 11 અને આ 2 ની ઉપર 1. હવે 11 માંથી 3 બાદ કરો, 11 માંથી 3 બાદ કરો કેટલો આવે? 8. એટલે અહીંયા લખીશું આપણે 8, કે 11 માંથી 8 બાદ કર્યા છે તો કેટલો આવ્યો? 3. અને એના પછી 1 માંથી 1 બાદ કરો કેટલો જવાબ આવે? 0. કેટલો જવાબ આવ્યો અહીંયા? 32. ચાલો તેમના બદલામાં ભદ્રો વહે છે. હવે આ જે ઘરના નંબરના અહીંયા તમને જે ઘર આ ઝૂંપડી દેખાય છે એ છે ઘરના નંબર, કે આ ઘરે આ નંબરની ટપાલ પહોંચાડવાની છે, એટલે રૂમ નંબર તમને આપેલા છે. પત્ર ઉપર સાચા રૂમ નંબર લખો, પછી ઉપર દર્શાવેલ ઇમારતમાં રૂમ શોધો અને તેની ફરતે વર્તુળ કરો. રૂમ નંબર 445 ઉપર વર્તુળ દોરો. જુઓ રૂમ નંબર 445 કે તમને દેખાય છે, તો કે આ તો 431-વાળી લાઇન છે. એના પછી 441, 442, 443, 444, 445, પછી 46, 47, એવી રીતે 450, પછી 451, 452, 453, 454 અને 455. અહીંયા આપણે 455 ઉપર રાઉન્ડ કરવાનું કીધું છે, તો અહીંયા આપણે 455 ઉપર રાઉન્ડ કરી દઈએ. હવે જુઓ અહીંયા 445 પ્લસ 10, એટલે કે 445માં 10 ઉમેર્યા તો 455 જવાબ આવ્યો. એટલે કે જે જવાબ આવે એને એ નંબર એટલે કે રૂમ નંબર આપણે અહીંયા શોધીને એની ફરતે રાઉન્ડ કરવાનો છે. અહીંયા 455 જવાબ આવ્યો એટલે 455 નંબરનો રૂમ શોધીને આપણે એની ઉપર શું કહી દઈએ?
राउंड करो। एना पछी 456 माइनस 20 के 456 माथी 20 बात करी दीधा, केटलो जवाब आव्यो 436। तो 436 छे ए आपणे शोधीने राउंड करवानो छे। तो क्यां छे 436? तो के अहींया 431, 432, 433, 434, 435 અને 436 અહીં આપણે રાઉન્ડ કરી દીધો। હવે એ જ રીતે આગળ આપણે સરવાળો કરીએ કે 430 પ્લસ 20 અને પાછા એમાં 13 હજી ઉમેરવાના છે। સરવાળો કરીએ, 0 માં 0 ઉમેરીએ તો 0, એ 0 માં પાછા 3 ઉમેરીએ તો 3, એટલે અહીંયા લખવાના 3। હવે દશકનો વાળો, 3 માં 2 ઉમેરીએ તો 5, 5 માં 1 ઉમેરીએ તો 6, અહીંયા લખીશું 6, અને અહીંયા 4 એકમમાં શું છે 4, તો 4ના 4 આપણે અહીંયા લખી દઈએ, કેટલો જવાબ આવ્યો 463। ક્યાં લખેલ છે? તો કે અહીંયા 461 વાળી લાઈનમાં 461, 462 અને 463 અહીંયા આપણે વર્તુળ કરી દઈએ। હવે એના પછી 426 પ્લસ 38, તો 426માં 38 ઉમેરવાના છે, તો 6માં 8 ઉમેરો તો કેટલા થાય? હા 14, 14નો ચોકડો, અહીંયા વધી 2ની ઉપર 1 લખીશું। હવે દશકની બદબાક સરવાળો કરીએ, 2માં 1 ઉમેરીએ તો 3, 3માં 3 ઉમેરો તો 6 અને 4ના 4, 464, 464 ક્યાં છે? તો કે 463ની બાજુમાં 464, એના ફરતે રાઉન્ડ કરી દો, કરી દીધું। ચાલો એના પછી બાજુમાં 467 પ્લસ 11, 467માં 11 ઉમેરવાના છે, તો 7માં 1 ઉમેરો તો 8, 6માં 1 ઉમેરો તો 7, 4ના 4, 478, 478 ક્યાં છે? આ 61 વાળી લાઈન, 71, 71 વાળી લાઈનમાં 78 આવે, તો 471, 472, 473, 474, 475, 476, 477, 478 આ રહ્યા, એના ફરતે આપણે રાઉન્ડ કરી દઈએ। એના પછી આપણને હવે બીજું આપેલું છે 480 માઇનસ 9, 480માંથી 9 બાદ કરવાના છે। કઈ રીતે કરીશું? તો કે પહેલાં એકમ એકમની બાદ બાકી કરીએ, 0માંથી 9 બાદ કરો તો કેટલા વધે? 0માંથી 9 બાદ થાય પહેલાં ન થાય, એટલે કે 0ની ઉપર 10 કો લેવો પડશે, 0માં 10 ઉમેરીએ એટલે કે 10 જ થાય, 8ની ઉપર 8ની આગળની સંખ્યા 7, એટલે લખીશું 7। હવે બાદ બાકી કરીએ, 10માંથી 9 બાદ કરો કેટલા વધે? 1, 7માં 7ની નીચે અહીંયા કાંઈ નથી એટલે કે 7ના 7 અને 4ના પણ 4, 471, તો 471 ક્યાં છે? હા 61ની ઉપર, અહીંયા 471, એના ફરતે આપણે વર્તુળ કરી દઈએ, કરી દીધું। ચાલો હવે એના પછી આગળ જોઈએ સરવાળો કરવાનો છે, 429 પ્લસ 10 પ્લસ 20, 429માં 10 અને 20 ઉમેરવાના છે, તો પહેલાં એકમ એકમનો સરવાળો કરીએ, તો 9માં 0 ઉમેરો તો 9, પાછા 9માં 0 ઉમેરો તો 9, એટલે અહીંયા લખીશું આપણે છેલ્લે 9। હવે દશકનો વાળો, 2માં 1 ઉમેરીએ તો 3, 3માં 2 ઉમેરીએ તો 5 અને 4ના 4, કેટલા આવ્યો જવાબ? 459। ક્યાં છે 459? તો કે 51 વાળી લાઈનમાં આવે, તો કે 458 ને 459 મળી ગયા, એના ફરતે આપણે વર્તુળ કરી દઈએ, થઈ ગયું। ચાલો હવે ફરી આપણે આગળ જોઈએ, 450 માઇનસ 19, 450માંથી 19 બાદ કરવાના છે, તો પહેલાં એકમની બાદબાકી કરીએ, એટલે કે 0માંથી 9 બાદ કરો કેટલા વધે? 0માંથી 9 બાદ થાય ન થાય, એટલે કે 0ની ઉપર 10 કોણ, 5ની ઉપર 4, 10માંથી 9 બાદ કરો કેટલા વધે? 1 વધે, 4માંથી 1 બાદ કરી નાખો કેટલા વધ્યા? 3, એ લખીશું 3 અને 1, 4ના 4,
એટલે 431 ક્યાં છે? આ રહ્યા, એ લખી દેવાના 431. હવે એના પછી 498 - 23, 498 માંથી 23 બાદ કરો તો અહીંયા એકમ એકમની પહેલાં બાદ બાકી કરી, 8 માંથી 3 જાય તો કેટલા વધે? 8 માંથી 3 બાદ કરો તો 5 વધે, 9 માંથી 2 બાદ કરો તો 7, અને 4 ના 4, 475. ક્યાં છે 475? તો કે આ રહ્યા, ત્યાં 475. એના પછી 466 - 33, એકમ એકમની બાદ બાકી કરીએ તો 6 માંથી 3 બાદ કરો કેટલા વધે? 3, એટલે અહીંયા લખવાના 3. ફરી 6 માંથી 3 બાદ કરો કેટલા વધે? 3, એ લખ્યા 3, અને 4 ના 4, 433. ક્યાં છે? તો કે અહીંયા છેલ્લી લાઇનમાં 431, 432 અને 433. એ રાઉન્ડ કરી દીધું, થઈ ગયું. ચાલો હવે આગળ જોઈએ. 452 + 18, 452માં 18 ઉમેરવાના છે. તો પહેલાં એકમ એકમનો સરવાળો કરીએ તો 2 માં 8 ઉમેરો કેટલા થાય? 10, 10 ની 0 વધી અહીંયા 1. પછી 5 ની ઉપર 1, 5 માં 1 ઉમેરો તો 6, 6 માં 1 ઉમેરો તો 7, અને 4 ના 4 કેટલા આવ્યો જવાબ? 470. 470 ક્યાં છે? તો કે અહીંયા છેલ્લે, એમાં આપણે એની ફરતે રાઉન્ડ કરી દઈશું, જેમાં 470. એના પછી 410 + 13 + 11, 410માં 13 ઉમેરવાના અને 11 ઉમેરવાના છે. તો પહેલાં એકમ એકમનો સરવાળો કરીએ, એટલે કે 0 માં 3 ઉમેરો તો 3, 3 માં 1 ઉમેરીએ તો 4, એ લખીશું 4. એના પછી 1 માં 1 ઉમેરો તો 2, 2 માં 1 ઉમેરીએ તો 3, અહીંયા લખીએ 3, અને 4 ના 4 કેટલો જવાબ આવ્યો? 434. 434 જવાબ આવ્યો. ક્યાં છે 434? તો કે આ રહ્યો, એમાં આપણે રાઉન્ડ કરી દઈએ, કરી દીધું બધાએ. ચાલો હવે એના પછી આગળ જોઈએ. 430માં કેટલા ઉમેરવાના છે? 15 ઉમેરીએ તો એકમ એકમનો પહેલો સરવાળો કરીએ, 0 માં 5 ઉમેરો તો કેટલા વધે? 5, 3 માં 1 ઉમેરીએ તો 4, અને 4 ના 4, 445 લખ્યા બધાએ. ચાલો હવે કોષ્ટકમાં ગોતી, ક્યાં છે 445? આ રહ્યા, તેના ફરતે આપણે રાઉન્ડ કરી દઈએ, કરી દીધું. ચાલો હવે એના પછી 467માં 22 ઉમેરવાના છે. 7, પહેલાં એકમ એકમનો સરવાળો કરીએ, 7માં 2 ઉમેરીએ તો 9, 6માં 2 ઉમેરીએ તો 8, 4 ના 4 કેટલો જવાબ આવ્યો? 489. ક્યાં છે કોષ્ટકમાં 489? તો કે આ રહ્યા છેલ્લેથી બીજું ખાનું પહેલી લાઇનમાં. તો એના ફરતે આપણે રાઉન્ડ કરી દઈએ, 489 કરી દીધું. એના પછી છે 461 + 25, 461માં 25 ઉમેરવાના છે. તો ચાલો ઉમેરીએ, એકમ એકમનો સરવાળો કરો. 1માં 5 ઉમેરીએ તો કેટલા વધે? 6, 6માં 2 ઉમેરીએ તો 8, અને 4 ના 4 કેટલો જવાબ આવ્યો? 486. ક્યાં છે? તો અહીંયા પહેલી લાઇનમાં, 81 વાળી લાઇનમાં આ રહ્યા 486. એના ફરતે રાઉન્ડ કરી દેવાનું, થઈ ગયું બધાને. સરસ. ચાલો હવે આપણે આગળ ખૂટતી સંખ્યા શોધો, જેમાં સંખ્યાની પેટર્ન જોવાની છે અને એ ખૂટતી સંખ્યા આગળ આગળ લખતી જવાની છે. તો ચાલો આપણે હવે આગળ જોઈએ. હવે જોઈએ ખૂટતી સંખ્યા શોધો. પહેલું 100, 200, 300. હવે આમાં વચ્ચે કઈ પેટર્ન સમાયેલી છે? તો કે 100માં કેટલા ઉમેરા તો 200 થયા, 200માં કેટલા ઉમેરા તો 300 થયા. તો કે 100માં 100 ઉમેરીએ ત્યારે 200 થાય, 200માં પાછા 100 ઉમેરીએ ત્યારે 300, વળી પાછા 300માં કેટલા ઉમેરીએ તો આગળ વધે પેટર્ન. તો કે 300માં 100 ઉમેરીએ કેટલા જવાબ આવે? 400. ને ક્યાં અહીંયા લખવાના
400. पहली खाली जगह में लखो बधा 400. एना पछी बीजी एना पछी मां एटले 400 માં વળી પાછો કેટલો ઉમેરવાનો 100 એટલે કે અહીં આવશે 500. 400 માં વળી 100 ઉમેરીએ એટલે 500. 500 માં 100 ઉમેરીએ એટલે 600. 600 માં 100 ઉમેરી તો કેટલા થાય 700. 400 માં 100 ઉમેરીએ 500. 500 માં 100 ઉમેરીએ એટલે 600. 600 માં 100 ઉમેરીએ એટલે 700. એના પછી હવે બીજું 900 800 700. હવે જુઓ આમાં 100 100 આપણે ઉમેરતા જતા હતા, હવે આમાં શું કરવાનું છે 100 100 100 ઘટાડતા જવાનું છે. 900 માંથી 100 બાદ કરીએ 800 હોય, 800 માંથી 100 બાદ કરીએ તો 700, વળી પાછા 700 માંથી 100 બાદ કરીએ એટલે કે અહીંયા આવશે 600. 600 માંથી 100 બાદ કરીએ એટલે અહીંયા કેટલા આવશે 500. 500 માંથી 100 બાદ કરો તો એ કેટલા લખ્યા છે 400 જે લખેલા છે. અને હવે ફરી પાછા 400 માંથી 100 બાદ કરો અને કેટલા આવે 300. પડી ગઈ ખબર? 100 100 ઘટાડતું જવાનું છે. પહેલા 100 હતું, 100 100 ઉમેરતું જવાનું હતું. હવે એવી જ રીતે અહીંયા ત્રીજામાં, ત્રીજામાં શું છે તો પહેલા 50 આપેલા છે. 50 માં કેટલા ઉમેર્યા તો 100 થયા, 50 માં 50 ઉમેર્યા તો 100, વળી પાછા 100 માં 50 ઉમેર્યા એટલે 150, વળી પાછા 150 માં પાછા 50 ઉમેર્યા એટલે 150 માં 50 ઉમેર્યા તો કેટલા થાય 200, 200 માં 50 ઉમેર્યા તો 250. એટલે અહીંયા એના પછીની ખાલી જગ્યા લખો 250. 250 માં ફરી પાછા 50 ઉમેરો એટલે કેટલા થાય 300. પડે છે ખબર? અહીંયા 50 50 ઉમેરતું જવાનું છે. 50 માં 50 ઉમેરા 100, 100 માં 50 ઉમેરા 150, 150 માં 50 ઉમેરા 200, 200 માં 50 ઉમેરા 350, 250 માં 50 ઉમેરી તો 300. ફરી હવે 300 માં 50 ઉમેરો 350, ને 350 માં 50 ઉમેરો તો કેટલા થઈ જાય 400. પડી ગઈ ખબર? અહીંયા આપણે 50 50 ઉમેરતું જવાનું હતું. હવે એના પછી ચોથામાં શું છે તો કે 300 લખેલા છે, એના પછી 250, એના પછી 200. હવે અહીંયા શું કરેલું છે કે 300 માંથી કેટલા કાઢ્યા તો 250 થયા છે, જે હવે ઉત્તર તરફ આવી ગયું. જુઓ પેલા મોટી સંખ્યા છે, પછી નાની, પછી નાની કેવી રીતે છે એટલે કે ઉત્તર તરફ. પેલા મોટી સંખ્યા 250, એટલે નાની સંખ્યા માંથી ઘટ્યા કેટલા ઘટ્યા 50 ઘટાડી દીધા. હવે ઉપર જેમ આપણે 50 ઉમેરતા ગયા હતા એવી રીતે હવે અહીંયા 50 ઘટાડતા જવાના છે. 300 માંથી 50 બાદ કરો 250, 250 માંથી 50 બાદ કરો 200, 200 માંથી 50 બાદ કરો કેટલા થાય 150. 150 માંથી 50 બાદ કરીએ તો 100, 100 માંથી 50 બાદ કરો તો 50. હવે જુઓ 15 માંથી 10 10 વધારતા જાવ, 15 માં 10 ઉમેરો 25,
उमेरो 35 35 માં 10 ઉમેરો 45 45 માં 10 ઉમેરો કેટલા થાય 55 55 માં 10 ઉમેરો કેટલા થાય 65 એટલે 10 10 આપણે વધારતા ગયા એવી જ રીતે હવે છઠ્ઠું 280 260 240 શું કહ્યું 280 એટલે 20 20 છે એ ઓછા કરતો જવાનો છે 280 માંથી 20 ઓછા કરો 260 જો 270 નથી 260 સીધા આવી વળી એ 250 નથી 240 એટલે 20 20 ઓછા કરતા જવાના છે તો 280 માંથી 20 ઓછા કરો તો 260 260 માંથી 20 ઓછા કરો તો 240 240 માંથી 20 ઓછા કરો તો 220 220 માંથી 20 ઓછા કરો એટલે કેટલા થઈ જાય સીધા 200 હવે 200 માંથી 20 ઓછા કરો 190 અને 180 અહીંયા આવશે 180 કારણ કે 200 ની આગળ તો પેલા 100 વાળી લાઈન આવતી હતી ને પછી 180 માંથી 20 ઓછા કરો કેટલા આવશે 150 અને ની આગળ 100 સોરી 170 અને ની આગળ 160 280 માંથી 160 260 માંથી 240 240 માંથી 220 220 માંથી 200 200 માંથી 180 180 માંથી 160 પડી ગઈ ખબર હવે ના પછી સાત 125 150 175 200 ખાલી જગ્યા 250 ખાલી જગ્યા ખાલી જગ્યા એટલે 125 માં 25 ઉમેર્યા તો 150 થાય વળી પાછા 150 માં એક ખાલી જગ્યા સોરી 150 માં 25 ઉમેરો તો 175 વળી 175 માં 25 ઉમેરો તો કેટલા આવે 200 વળી પાછા 200 માં 25 ઉમેરો તો 225 225 માં વળી પાછા 25 ઉમેરો તો 250 250 માં પાછા કેટલા ઉમેરવાના છે 250 માં 25 ઉમેરો તો 275 275 માં પાછા 25 ઉમેરો એટલે કેટલા આવે 300 અને એ ખબર 125 એમાં 25 ઉમેરાય 275 175 માં 25 ઉમેરાય 200 200 માં 25 ઉમેરા 225 225 માં 25 ઉમેરા 250 250 માં 25 ઉમેરા 275 અને 275 માં 25 ઉમેરા 300 આ આપણી અહીંયા સંખ્યાની પેટર્ન છે પૂરતી સંખ્યા હતી અહીંયા પૂર્ણ થાય છે બાકી હું એ લખી લ્યો Thank you.